चलो विद्यार्थी मित्रों, तो आपणे हवे धोरण 10 ની અંદર ગુજરાતીનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર સૌથી પહેલું કાવ્ય આવે છે નરસિંહ મહેતાનું, જેનું નામ છે વૈષ્ણવજન। વૈષ્ણવ એટલે ભગવાન, વૈષ્ણવ એટલે ભગવાન જેવો, જન એટલે માણસ, ભગવાનનો માણસ આપણે જેને કહીએ છીએ, કે માણસ ભગવાનનો છે। આપણે ઘણી વખત એવું જોતા હોય કે કોઈ માણસ આપણી પાસે આવે અને એકદમ ભોળો માણસ હોય તો આપણે એને કહીએ કે એ ભગવાનનો માણસ। જો આની અંદર ગાંડા માણસની વાત નથી કરી કે ગાંડો માણસ એ ભગવાનનો માણસ છે, પણ જેને ખબર બધી પડતી હોય, પણ જે માણસ ક્યારેય છળ કપટ કે ખોટી હિંસામાં માનતો ન હોય એવા વ્યક્તિઓને વૈષ્ણવજન કહેવામાં આવે છે। હવે સૌ પ્રથમ આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ। તો નરસિંહ મહેતા ઈસવીસન 15મી સદીમાં થઈ ગયા, એના વિશે કોઈ આધારભૂત માહિતી આપણને મળતી નથી, પણ જેટલી માહિતી મળે છે એના ઉપરથી આપણે થોડો ઘણો પરિચય મેળવીએ। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો। નરસિંહ મહેતાનો જન્મ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, ત્યાં એનો થયો હતો। તેમની કર્મભૂમિ એટલે કે એને કામ ક્યાં કરેલું હતું, તો કે જૂનાગઢમાં। જૂનાગઢની અંદર નરસિંહ તળાવ આવેલું છે અને નરસિંહ મહેતાના ઘણા પ્રસંગો પણ જૂનાગઢની વાત કરવામાં આવે છે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એની કર્મભૂમિ છે એ કઈ છે, તો કે જૂનાગઢ, અને ભાવનગરનું તળાજા ગામ એનો જન્મભૂમિ। તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી, એના માતા કોણ, એના પિતા કોણ, એવી કોઈ આધારભૂત માહિતી મળતી નથી। તેઓ આદિકવિ તરીકે જાણીતા છે અને એને આદિકવિ પણ કહેવામાં આવે, આદિકવિ એટલે જૂના। જ્યારે આપણા ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ હતી ત્યારે સૌથી પહેલાં જો કોઈ કવિ હોય તો એ નરસિંહ મહેતા હતા, અને નરસિંહ મહેતા પહેલાં કવિ હતા, એના આધારે નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે। તેઓ ઉત્તમ ઉર્મી કવિ, તેઓ ઉત્તમ રીતે એક સારા ઉર્મી, ઉર્મી એટલે હૃદયમાં ઉત્પન્ન થતા ભાવોનું વર્ણન કરતું ગીત, એને ઉર્મી કહેવામાં આવે છે। એક સારા ઉર્મી કવિ તરીકે પણ ઉપસી આવે છે। તેમની સામરસાનો વિવાહ, હાથ મૂંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચિત્રાત્મક કાવ્ય રચનાઓ છે, તો એની આત્મચિત્રાત્મક કહેવાય, કે પોતાના જીવન ઉપર આધાર રાખતી જે રચનાઓ છે એમાં સામરસાનો વિવાહ, જે પોતાના દીકરા ઉપરથી નામ આપવામાં આવેલું, હાર, પછી હુંડી, પછી મામેરું, એની દીકરીનું મામેરું કરવાનું હતું ત્યારનું, પછી શ્રાદ્ધ, એના પિતાના શ્રાદ્ધની, એવી ચિત્રાત્મક કાવ્ય રચનાઓ છે। તેમના પદ આજે પણ પ્રભાતિયા તરીકે જાણીતા છે। ઘણી વખત તમે રેડિયાની અંદર સાંભળજો તો રેડિયાની અંદર એના પ્રભાતિયાઓ બોલવામાં આવશે, તો આ પ્રભાતિયાઓ આજે પણ જાણીતા છે। પછી ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે। તેમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષબળ છે, અને તેમના પદો છે એની અંદર ઉપનિષદો એટલે કે વેદ પછી રચાયેલા જે ઉપનિષદો હતા, કારણ કે અમુક સમય જતાં વેદને સમજવા માટે માણસો સક્ષમ નહોતા કે વેદને સમજી શકતા નહોતા, એટલે ઘણા ઋષિમુનિઓ એવા હતા કે વેદને સમજાવવા માટે વેદ પછીની રચના ચાલુ કરી, ઉપનિષદ। તો આ ઉપનિષદ વાણીનું ભાષબળ પણ એના અમુક કાવ્યની અંદર જોવા મળે છે। ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે। ભક્ત કવિ નરસિંહ મહેતા છે એના અનેક પદો એવા છે, ઘણા બધા પદો એવા છે કે સદીઓથી, ઘણા વર્ષોથી, એટલે કે 15મી સદીથી લઈ અને આજ દિવસ સુધી ગુજરાતની પ્રજા છે એના હૈયે, એના હૃદયની અંદર અને હોઠે વસેલા છે। અમુક અમુક કાવ્યો તો એવા છે કે જેને કોઈ વાંચતું નથી, પણ એમને જ્યારે લોક ડાયરો ભરાય છે ત્યારે એના પદો બોલી જાય છે, તો એ હૈયામાં વસેલા છે અને હોઠ ઉપર આવી જાય છે। અને એમાં પણ જે આપણને આ ભણવાનું આવે છે વૈષ્ણવજન કાવ્ય, એ વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું, અને આ વૈષ્ણવજન પદ છે એ તો ગાંધીજીને અતિ પ્રિય હતું। આપણે ઘણી વખત જોજો ગાંધીજીનો ફોટો આવે, પછી હિન્દી પિક્ચર હોય કે ગમે એ પિક્ચર હોય, બોલિવૂડનું પિક્ચર હોય, તો એની અંદર પણ જ્યારે ગાંધીજીનો ફોટો આવી છે એટલે સૌથી પહેલું સંગીત વૈષ્ણવજનનું આવશે। તો એ વૈષ્ણવજન પદ છે એ